મિત્રો નમસ્કાર, જેડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું 30/8/2020 અને રવિવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર. મિત્રો આપની આજે વિશે વાત કરીશું રાશિ ભવિષ્યની પ્રથમ રાશિ કરતાં મેષ રાશિની. આજે તમે તમારી અંદર ભરપૂર આત્મવિશ્વાસ અને ઉર્જાનો અનુભવ કરશો. મિત્રો સાથે હરવા ફરવા અને મનોરંજન સંબંધિત કાર્યોમાં સમય પસાર કરશો. ખોટા કાર્યમાં વધારે પડતો ખર્ચો કરવાનું ટાળો. કોઈ મિત્રની મદદ લઈ આગળ ચાલો. વાત કરીશું વૃષભ રાશિની. તમારું સંપૂર્ણ ધ્યાન આર્થિક ગતિવિધિઓને મજબૂત બનાવવામાં રહેશે. ઘરમાં સુધાર વધારા અને ચોક્કસ નવી યોજનાઓ પણ બનશે. વાસ્તુના નિયમોનું પાલન કરશો તો યોગ્ય પરિણામ મળશે. ક્રોધ ઉપર વિપરીત પરિસ્થિતિ લાંગીને કોઈ વ્યક્તિને સામે ખરાબ રીતે નિર્ણય ના કરશો. વાત કરીશું મિથુન રાશિની. રોજિંદા જીવનથી કંટાળીને આજે તમે તમારા સમય ને આરામ અને કળાત્મક સંબંધિત કાર્યોમાં વ્યતીત કરશો. તમારી ગુપ્ત પ્રતિભાઓને આપ દરેક સાથે શેર કરશો. વાત કરીશું કર્ક રાશિની. તો કર્ક રાશિના જાતકોએ હૃદયની અપેક્ષાઓ મનથી કામ લો. તમારી આવકના સાધનોમાં સુધારો આવશે. આર્થિક ગતિવિધિઓ સુદૃઢ બનશે. કોઈપણ યોજનાઓ બનાવવામાં આપ પહેલ ઉતાવળ કરશો નહીં. વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવની ઉપાસના કરવી જરૂરી છે. તમારા જીવનમાં ભરપૂર ઉર્જા અને આત્મવિશ્વાસ તમારે પ્રદાન કરવો હોય તો તમારા જીવનમાં તમે કોઈપણ વ્યક્તિને આજે મદદ કરો. ક્યારેક તમારો આત્મવિશ્વાસ વધશે. તમારા ઈગોને સાઈડમાં રાખી અને તમે ચોક્કસ કાર્ય કરો. વાત કરીશું કન્યા રાશિની. આજે તમારા મોટાભાગના સમય બહારની ગતિવિધિઓમાં વ્યતીત થશે. થોડા નવા લોકો સાથે સંપર્ક થશે. કોઈ નજીકના સંબંધીઓ દ્વારા ધાર્મિક આયોજન થશે અને તેની અંદર જવાનો પણ તમને ચોક્કસ અવસર પ્રાપ્ત થશે. વાત કરીશું તુલા રાશિની. તમારી મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થવાની ચોક્કસ રીતે તમારે મહેનત કરવાની જરૂર છે. તમે સફળ પણ બનશો. આર્થિક સ્થિતિને મજબૂત બનાવશો. તમારું સંપૂર્ણ ધ્યાન રહેશે. યુવા વર્ગ જલ્દીથી તમે આગળ આવશે. વાત કરીશું અહીંયા વૃશ્ચિક રાશિની. આજે તમે કોઈપણ કાર્યને પોતાની ચાણક્ય નીતિ દ્વારા સંપન્ન કરશો. આર્થિક સ્થિતિ વધારે સારી જળવાયેલી રહેશે. આ સંબંધોમાં ભરપૂર લાભ લેશે. વીતેલી જૂની વાતો સાથે સંબંધિત કોઈપણ મુદ્દા ઊભા થશે. વાત કરીશું અહીંયા ધનરાશિની. તો તમારા આદર્શવાદી મર્યાદાપૂર્ણ સ્વભાવ સમાજમાં તમારું માન સન્માનની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરાવશે. તમારું ધ્યાન આધ્યાત્મિકતા સંબંધી કોઈપણ ઊંડાણપૂર્વક જાળવવા માટે આપ ઉત્સુક રહેશો. સંતાનોના નકારાત્મક પ્રભાવ દૂર રહેશે. વાત કરીશું મકર રાશિની. તો અહીંયા જ્ઞાન શિક્ષા સંશોધન વગેરે વિશેષ વ્યયનો યોગ છે. કર્મક્ષેત્રમાં સફળતાનો યોગ બનશે. સન્માન ઉપલબ્ધિ પ્રાપ્તિના યોગ બનશે. કોર્ટ કચેરીના મુદ્દે સાવચેત રહેવાની જરૂર છે. ખાનપાનમાં ધ્યાન રાખવાની જરૂર છે. મિત્ર સંતાન પક્ષે સમસ્યાઓ કોઈ પણ આવે તો તેની અંદર યોગ્ય નિર્ણય લેજો. કુંભ રાશિની વાત કરીએ. નવા સંબંધો બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વેપાર વ્યવસાય વધશે. યાત્રા થઈ શકે એમ છે. ગુસ્સા અને આવેશ ઉપર સંયમ રાખવાની જરૂર છે. સગા સંબંધીઓ દ્વારા મુલાકાત થશે. વાત કરીશું મીન રાશિની. યાત્રા પણ થઈ શકે. ગુસ્સા ઉપર આવેશ રાખવાની જરૂર છે. આવેશ અને સંયમ રાખવાની જરૂર છે. સગા સંબંધીઓ મુલાકાત આપશે. દાંપત્ય જીવનમાં સુખ સારું રહેશે. નવા સંબંધ ચોક્કસ બની રહેશે. કુટુંબ વેપારથી તમને સારો લાભ થશે. મિત્ર સંતાન મિત્ર વર્ગ મનોરંજન પ્રાપ્તિના યોગની અંદર સારી રુચિ પણ જોવા મળશે. મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે જેડેશ ટીવીની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો. આપની આજ વિશે અસ્તુત રહી. ઓમ નમઃ શિવાય. જય ગણેશ.
We'll be right back.